ફાઇનલી તમે જોઈ શકો છો મારા બેબી શાવર નું કઈ ગિફ્ટ આવ્યું છે અમદાવાદ થી શું ગિફ્ટ આવ્યું છે તો મને ખબર નથી તો ચલો તમને લોકોને ગાઈસ જો ફાઇનલી કિંજલીના બેબી શાવર નું નેલ આર્ટ થઈસ બહુ મસ્ત મસ્ત થઈસ નેલ સ્ટાઈલ છે પિંક એન્ડ દૂધિયા બેબી કલર્સ દૂધિયા આસમાન મને કયા માં બહુ ખબર નથી પડતી પણ મસ્ત મસ્ત થઈ ગયું છે હવે ગાઈસ જો પગના થવા મળ્યા છે ના નહીં આપણી ગુજરાતી ભાષામાં નખ કહેવાય નખ અને ફાઇનલી આપના તો મસ્ત જણા થઈ ગયા છે જો इसमें बॉयज है और इसमें गर्ल्स है लड़की और लड़का यहाँ पे उसकी माँ है और ये उसकी माँ है उसका पापा बाय मिच करवा पापा लापता है बाय मिच करवा गया पापा लापता पापा ये दीदी करे छे ઓન્લી ફોર યુ થોડુંક જ ગાઈઝ બાકી છે પણ છેલ્લે એક મસ્તી કાનો સરપ્રાઈઝ છે એટલે જોવા માટે તમે રહેજો વ્લોગમાં કન્ટિન્યુ ગાઈસ કુંજલ દીદી આવી ગયા છે ફેશિયલ કરાવવા ફર્નિચર કમ્પ્લીટ થવા પડ્યું ફર્નિચર મેડમ હવે બધા ફર્નિચર કરાવવા આવો એમ કે છે મેડમ મસ્ત મસ્ત લુક એટલે મીન્સ કે જે ઓનિવન સ્કિન ને ઇવન બનાવવા માટે ઓકે દિવાળી આવી ગઈ છે દિવાળી પતિ બી ગઈ છે તમે આવી જાઓ ઘર સાફ કરી એક વાર પોતાનો ફેસ બી સાફ કરી લ્યો બધા મેં તો નવી કોણ ધોયો હે તો ₹50 ફર્નિચર હો ગયા હે એપલ કંપની નો એપલ કંપની છે સ્પેશિયલ કે મને આવે છે ઊંઘ અભી યહાં પે બહોત હી ઈઝીલી ઓર બ્યુટીફુલ મસાજ હો રહા હે ઉધર કરના મેરે પાસ મસાજ વાલી કો ભી દિખા ઓર જો મસાજ કરવા હે તો કરવા હે ઊંઝું દીદી बहुत गोरे होने वाले हैं बहुत गोरी हो जाएगी सो गई सो गई बहन जाग जा आई एम आई गाइस 75% फर्नीचर हो चुका है अभी बाकी है सिर्फ 25 आप देख रहे हो फेस पे इतना ब्यूटीफुल हो गया है अब बारी है हेयर की हम हेयर में आइनिंग कर रहे हैं आपको आइनिंग करना है तो जल्दी से मिलो सोनी बटन को सोनी में को गेट नंबर 6 गेट नंबर 5 हमारी कुंजू ने थोड़ा गलत बोल दिया है गाइस मैं इधर बोरिंग हो रही हूँ बहुत थक गई हूँ मैं वेट कर करके मेरा तो कुछ हो ही नहीं रहा
कहाँ पे बाहर ही नहीं आ रहा है। इतलू काम छे मारे। गाइस फर्नीचर देखो आप, हो गया है इससे अच्छा मेरा फर्नीचर है। देखो इधर और इसका फर्नीचर देखो बहुत ही हो गया। हाँ कुमुद भूत बनी रही है, तमे लोगो जोई शको छो मित्रों। अत्यार सुधी मने कहती थी जो आज संताड़े से फेस एम कैसे के नहीं मने नहीं, मुझे मौसी बनना है इसलिए मैं गोरी हो रही हूँ। क्योंकि बांजे को काली मासी अच्छी नहीं लगेगी इसलिए काली मासी अच्छी। હેલો ગાઈસ, તમે લોકો જોઈ રહ્યા છો ફાઇનલી મારી બેબી શાવરની મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ છે। તમે લોકો જોઈ શકો છો કેવી મહેંદી હું પાણી બધા કોમેન્ટ કરી દેજો। અને અહીંયા પણ મૂકી રહ્યા છે પગે, આ મારા મહેંદી આર્ટિસ્ટ છે। ઓકે ગાઈસ, ફાઇનલી તમે જોઈ શકો છો મારા બેબી શાવરનું કંઈક ગિફ્ટ આવ્યું છે અમદાવાદથી। શું ગિફ્ટ આવ્યું છે તો મને ખબર નથી, ચલો તમને લોકોને કહું ને જાનકી દવે કરી નામ છે એણે મને ગિફ્ટ મોકલેલું છે બેબી શાવરનું। તો શું છે આપણે જોઈએ, તમને લોકોને બી બતાવું। બહુ પેકિંગ કરેલું છે જો તમે ખોલ લે એટલે તને કીધું પેલા કા કરાવું એડ્રેસ છે એનું બતાવે। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, બતાવું શું છે મને ઉતાવળ છે જોવા। બાપા પેકિંગ તો જો કર્યું જોરદાર કર્યું, કર બળ કર ખાધું નથી ખાધું ને આશ થાકી ગઈ। હવે ક્યાંથી ખોલવાનું છે જન્યાથી નથી તે વાવ સો ક્યુટ, તમને લોકોને બધું જ બતાવું છું। જ્વેલરી છે બેબી શાવરની જો તમને લોકોને બતાવું। મને થોડી ખબર હોય તો મને પૂછે, આ ટીકો છે જો માં લખેલો બતાવો, માં આમ આમ પહેરવાનો ટીકો છે। પછી આ જોશું આપણે આ શું આવ્યું છે, હા આ છે બ્રેસલેટ જે રિંગ કરીને પહેરવાનું હોય આ રીતના, આ રીતના પહેરવાનું આવે બ્રેસલેટ છે। ઓકે પછી વાવ આ તો બહુ મસ્ત છે, એરિંગ કેવી જ્વેલરી લાગી બધા કોમેન્ટ કરી દેજો ઓલ ફ્રેન્ડ્સ। અને આ છે સેટ, વાવ કઈ રીતના વાળું છે ને આમ પહેરવાનું, આ સેટ બોલો પાછળ જવા દેવો ને આમ પહેરવાનું નહીં એવું ને પહેરવાનું એમ નહીં। અને આમાં ગતું તમારું પણ આવ્યું છે ગિફ્ટમાં, મારો શું આવ્યો ડેડી તો હું કે માથે લગાડી તમારે શર્ટ પર લગાવવાનું જો આમાં એવું મસ્ત આવ્યું ડેડી નામ મો તોલ ફ્રેન્ડ્સ, તમને લોકોને મારી શું કહેવાય છે ગિફ્ટ આવી છે અમદાવાદથી, કેવી લાગી બધા કોમેન્ટ કરી દેજો।